આજે એ જ રીતે ડગલે ને પગલે વા કડવા વહેણ બોલે છે પ્રધાનજી કે જેના એક એક શબ્દ મારું કાળજું વિધાય છે. કારણ કે એક દિના સમય આ મારવાડની રેત જે મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી વીરા, આજે એ જ રેત મારા મુખ જોવા પણ ત્યાર નથી વીરા. અને રાયકા ભાઈના મેળા મારાથી સહન થતા નથી. હે વીરા, મનની વાત કરું તો કોને કરું ભાઈ, રાજમાંથી તમે રાણીને બોલાવો વીરા. ભલે મહારાજ.
મારી રાણી હવે વિલાપ ના કરો સતી જીવતર પણ ખારું ઝેર થયું છે સદા આપ જાણવા માંગો છો તો હૈયા ઉપર પથ્થર રાખી સાંભળો રાણી કે મારવાડની રહેત આપણને શું કહેવા માંગે છે હા મરણા કે રાણી રાજન રે કહુને સતી મારા હાવડો રે સતી આજ રાજન રે કહુને રાણી હાવડો
આજે મારવાડ ની હેત ઢગલે ને પગલે વા કરવા વેણ બોલે છે સતી જના એક એક શબ્દ જીવત રખારું જે લાગે છે હે રાણી હા મારા નાથ રાજની રહેત પાસે ક્યારે રાજનો દંડ માંગ્યો નથી હા મારા નાથ કે નથી કોઈ જાતના આપણે રાજના કરવેરા ઉઘરાવ્યો રાણી હા મારા નાથ સદા પણ રહે આપણા મુખ જો હાથે આવે હા મારા નાથ હરે રાણી સૂર્યોદય થતાની સાથે જ્યારે રાણી હું નગર સર્ચા કરવા ગયો હા મારા નાથ નગર ને વાટે રાયકા ભાઈ મને હામા મળ્યા રાણી હા મારા નાથ હરે સતી રથની સવારી જોઈ રાયકા ભાઈ અવડા મુખ કરીને ઉભા હતા રાણી હા મારા નાથ જ્યારે રાયકા ભાઈ ને પૂછવામાં આવે કે આજ મારા રથની સવારી જોઈ અવડા મુખ કરી શા માટે ઉભા છો હા મારા નાથ ત્યારે રાણી સામેથી એવા જવાબ મળે કે મહારાજ કદાચ નાના મોટે મોટી વાત થઈ જાય તો રહીત જાણે ક્ષમા કરજો હા મારા નાથ એ બધું હે મારા મહારાજ આજે અમે નહીં પણ મારવાડ ની રેત કહે છે કે મહારાજા અજમલ પાપી ભેટે વાંચે વિચાર કરજો રાણી હા મારા નાથ આજ એ જ રાયકા ભાઈ કહે કે મહારાજ કદાચ તમારા મુખ જોઈ અમારા ગગલા ના હોવ નાણા તેડવા જાય ને રાજન તો અમારો ગગલો વાંજ્યો રહી જાય કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો જેના એક એક શબ્દે માથ કાળજ વિધાય છે રાણી એક એક શબ્દે કાળજ વિધાય છે મારે રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી હા મારા નાથ મારે કાશી વિશ્વનાથ મહાદેવના ચરણે તપ કરવા જાઉં છું માટે વનજ વાણી મને રજા આપો રાણી મને અરે મારા નાથ તમારે વનમાં જવું હોય તમને તો ખબર હોવી જોઈએ મારે નાથ આંગણે તન તન નીકળી આપણે આંગણે રમેશી મારે નાથ સગુણા તો બાઈ 16 વર્ષના છે હજી મારે નાથ અરે મારે નાથ એવા ઘડિયાળ લગન લ્યો મારે નાથ હાથી રૂડી મેંદી મેલાવો હાથી રૂડો મિજોર બતાવો આંગણે રૂડા ઢોલ વગાડી સગુણાબાઈ ને સાસરે ઓરાવી ચાહો તો મારી દીકરી સાસરે વહી જાય અને તપ ધરવા જાવ તો મારા રજવાડામાં કોઈ આયસ નો આવે એવા શુદ્ધ કામ કરતા જો મારે ના અરે રાણે આપ દીકરીના લગ્ન ચાહો છો તો સાંભળો રાણે હા મારે ના જેનો બાપ અવશ્ય કન્યાળ હોય રહેત જેના મુખ જોવા ત્યાર ન હોય હા મારે ના જ્યારે આપ દીકરીના લગ્ન માંગો છો તો સાંભળો રાણે કે અભાગ્યા બાપના કોઈ મુખ જોવા ત્યાર ન હોય ને કદાચ મારી દીકરીના જો ઘડિયા લગ્ન લઉને રાણી મારી દીકરીને એવા કડવા વેણ સહન કરવા પડે કે એક ભાઈ વિનાની ન ભાઈના લગ્ન થઈ ગયા છે વિચાર કરજો રાણી અરે સતી આપને દીકરી શું બોજ લાગે છે અરે મારે ના પણ જાણો છું સતી દીકરી તો મારા કાળજાનો કટકો છે પણ કદાચ મારા ગયા પછી દીકરીની ચિંતા તમને સતાવે છે તો રાણી બેન બસ સગુણાના ઘડિયા લગ્ન લેવડાવું છું અર્ખીતી દીકરીને સાસરે વડાવું પણ એ પેલા રાણી મને સત્ય વચન આપો બેન બસ સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુ પાડ્યા વિના હસતા મુખે તમે મને વન જવાની રજા આપશો ખુશીથી મારા નાથ તમને રજા આપી મારે નાથ અરે વીરા પ્રધાન કહો મહારાજ બેન બસ સગુણાના ઘડિયા લગ્ન લેવા છે રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો ભાઈ ભલે મહારાજ